નમસ્કાર, હું રાહિલ મીર, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બાકરોલનો વિદ્યાર્થી છું. કોરોના વાયરસ કે જેનું સત્તાવાર નામ COVID-19 છે, એટલે કે કોરોના વાયરસ ડિઝીઝ 19 છે, જેના કારણે ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રીના આદેશ અનુસાર આપણા દેશની અંદર 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં અમે અમારી કોલેજમાં જઈ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરીએ તે અશક્ય બાબત હતી. અમે અધ્યાપક વગર શિક્ષણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે અમારા માટે તે ખૂબ જ મુશ્કેલીજનક બન્યું. પરંતુ અમારી કોલેજ દ્વારા વર્ક ફ્રોમ હોમ પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક સુપરત કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ઓનલાઈન લેક્ચર્સ, ઓનલાઈન એક્ઝામ, વેબિનાર અને NSS પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે ઓનલાઈન લેક્ચર્સની વાત કરીએ તો ઓનલાઈન લેક્ચર માટે અમને અગાઉથી ટાઈમ ટેબલ આપી દેવામાં આવ્યું હતું, અને એ ટાઈમ ટેબલ અનુસાર અમારા અધ્યાપકગણ પોતપોતાના નિયત સમયે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમને શિક્ષણ પૂરું પાડતા હતા. તેવી જ રીતે અમારા ભવિષ્ય માટે ઓનલાઈન એક્ઝામ જો આવે તો તેમાં અમે વંચિત ન રહીએ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે અમારી કોલેજમાં વેબિનાર અને NSS પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. NSSનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કે નેશનલ સર્વિસ સ્કીમ નોટ મી બટ યુ તે ઉદ્દેશ્યથી અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી અમારી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પોલીસની મદદ માટે પણ કાર્યરત છે, હાલમાં પણ કાર્યરત છે. હવે આગળ આ સાથે સાથે અમારી કોલેજ માટે અમારી કોલેજના તમામ અધ્યાપકગણ અને તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપ્યો હતો અને સરાહનીય પગલું ભર્યું હતું. અંતે મારે એટલું જ કહેવું છે, સ્ટે હોમ સ્ટે સેફ.